નમસ્કાર ખેડૂત મિત્રો, વિવિધ કૃષિ ઉપયોગી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાતર, વૃદ્ધિનિયકો અને દવાના પ્રમાણની ગણતરી અને સમજ એ વિષય ઉપર અમે આજે વાત કરવાના છીએ. ખેડૂત મિત્રો, પાકોનું વધુ ઉત્પાદન મેળવવા બીજ, ખેડ, ખાતર, પાણી, વૃદ્ધિ નિયંત્રકો અને પાક સંરક્ષણ તે ખૂબ અગત્યના ઘટકો છે અને આજે આપણે વાત કરવાના છીએ વિવિધ કૃષિ રસાયણો જેવા કે ખાતર, જંતુનાશક દવાઓનો યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ઉપયોગ કરીને લાભ મેળવવાનો છે. તો આ અંગે માહિતી આપવા માટે અમારા સ્ટુડિયોમાં હાજર છે નરેન પટેલ, કે જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે એસપી કોલેજ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે. તો આવો તેમની પાસે વધુ માહિતી મેળવીએ. નમસ્કાર પટેલ સાહેબ, અમારા સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષયને અંતર્ગત સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે પાકની અંદરના જે પોષક તત્વો છે તો તેની જરૂરિયાત કૃષિ ક્ષેત્રે કેટલી ગણી શકાય? ખૂબ જ અગત્યની છે. પાકની તંદુરસ્તી માટે 16 જેટલા પોષક તત્વોની જરૂરિયાત હોય છે, જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ હવા અને પાણી દ્વારા મળે છે, જ્યારે બાકીના 13 જેટલા પોષક તત્વોને આપણે 3 ભાગમાં વહેંચી શકાય છે, જેમાં મુખ્ય પોષક તત્વો તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, ગૌણ પોષક તત્વો તરીકે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક, જ્યારે સૂક્ષ્મ પોષક તત્વો તરીકે લોહ, મેંગેનીઝ, જસત, તાંબુ, બોરોન, મોલીબ્લેડમ અને ક્લોરિનનો આપણે ભાગમાં વહેંચી શકીએ છીએ. ઉપર મુજબના પોષક તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ રાસાયણિક ખાતરો દ્વારા આપી શકાય છે, જ્યારે ગૌણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો એ જરૂરિયાત મુજબ આપી શકાય છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ કે આજનો વિષય છે ખાતર, વૃદ્ધિ નિયંત્રકો અને દવાના પ્રમાણની ગણતરી. પરંતુ ખેડૂત મિત્રોએ શા માટે તેની ગણતરી કરવી જોઈએ? કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ખેડૂત મિત્રોને ખ્યાલ જ નથી હોતો કે જંતુનાશકો કે રાસાયણિક ખાતરનો કેટલી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ, તો તે વિશે માહિતી આપો. આ એક ખૂબ જ અગત્યની છે વાત કે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે અને ખેડૂતો આ ઉપયોગ કરવાને લીધે તેમની જમીન પણ બગડે છે અને ખેતી ખર્ચમાં પણ વધારો થાય છે. જંતુનાશક દવા જ્યારે જરૂરિયાત મુજબનો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો તો થાય જ છે, પણ ઉત્પાદન પણ સારું મળે છે. આ માટે ખેડૂતોને લાભ થાય છે. માટે ખાતર અને વૃદ્ધિ નિયંત્રકો જ્યારે દવા દરેક વસ્તુની ગણતરી કરીને જ ઉપયોગ કરવો જોઈએ. ખૂબ સરસ સાહેબ આપણે વાત કરી. હવે અમારા ખેડૂત મિત્રો જે બજારમાંથી ખાતર લાવે છે, પરંતુ તે ખાતરની અગત્યતા કેટલી અને તેનો ઉપયોગ પણ તે લોકોએ કેવી રીતે કેટલી માત્રામાં કરવો જોઈએ તે અંગે વિસ્તારપૂર્વક માહિતી આપો. બજારમાં એક પોષક તત્વ ધરાવતા ખાતરો મળે છે. દાખલા તરીકે આપણે યુરિયા જોઈ લઈએ. યુરિયામાં એક જ પોષક તત્વ હોય છે કે નાઇટ્રોજન, જેમાં 46% નાઇટ્રોજન આવેલો છે, જ્યારે ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ જેમાં 1 થી વધારે પોષક તત્વ હોય છે, એટલે કે એમાં 18% નાઇટ્રોજન હોય છે અને 46% ફોસ્ફરસ હોય છે. આમ બે પ્રકારના ખાતરોનો ઉપયોગ જો તમે ખોટી રીતે કરો તો તમારો ખેતી ખર્ચ વધી જાય છે. માટે તમે પોષક તત્વોને ધ્યાને લઈને ગણતરી કરીને ઉપયોગ કરો તો તમારો ખેતી ખર્ચ પણ ઘટે છે. માટે આ પોષક તત્વો બજારમાં કયા પ્રકારે મળે છે તેનું તમારે જાણકારી જરૂરી છે. હવે આપણે જે ખાતર મળે છે તેની અંદર નાઇટ્રોજન હોય છે, ફોસ્ફરસ હોય છે, પોટાશ હોય છે, તો તે પોષક તત્વોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે ખૂબ અગત્યનો પ્રશ્ન અમારા ખેડૂત મિત્રો માટે બની રહે છે, તો તે અંગે માહિતી આપો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે એક પોષક તત્વ ધરાવતા ખાતરો માટેની ગણતરી અલગ હોય છે અને બે પોષક તત્વ ધરાવતા ખાતરોની ગણતરી હોય છે. તો પ્રથમ આપણે નાઇટ્રોજન વિશે જોઈએ તો નાઇટ્રોજન એ યુરિયાની અંદર 46% હોય છે. જ્યારે આપણે કોઈ પાકનો ભલામણ કરેલો ખાતરનો ડોઝ એટલે કે 120 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 75 કિલો પોટાશ આપવાનું હોય અને એમાં 120 કિલો નાઇટ્રોજન જો યુરિયા દ્વારા આપવું હોય તો યુરિયા કેટલું નાખવું તે ગણતરી કરવી પડે. તો ગણતરીમાં એવી રીતે કરવું પડે આપણે કે 100 કિલો યુરિયા નાખીએ તો 46 કિલો નાઇટ્રોજન જાય. તો 120 કિલો આપણે નાઇટ્રોજન નાખવું હોય તો કેટલા કિલો યુરિયા જોઈએ? તો આ ગણતરી કરીએ તો આનો આપણને જવાબ મળે છે 260 કિલો. 260 કિલો યુરિયા જોઈએ તો 260 કિલો યુરિયા એટલે કે 50 કિલોની 5 બેગ વત્તા વધારાનું 10 કિલો યુરિયા. તો આટલું જ આપણે ખાતર નાખીએ તો બસ જે 120 કિલો નાઇટ્રોજન છે તે પૂર્તિ તરીકે ખાતરમાં મળી જાય, આ જમીનમાં ભેળવાઈ જાય છે. આ જ રીતે આપણે ફોસ્ફરસની ગણતરી કરીએ તો ફોસ્ફરસમાં જો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ આપણે વાપરવાના હોય તો સિંગલ સુપર ફોસ્ફેટની અંદર 100% ફોસ્ફરસ આવેલો હોય છે. તો ગણતરી એ રીતે કરવી હોય કે 100% ફોસ્ફરસ નાખવું હોય તો 100 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ નાખવું પડે. તો 50 કિલો નાખવું હોય તો કેટલા કિલો સિંગલ સુપર ફોસ્ફેટ જોઈશે? બરોબર.
તો આ માટે આપણે ગણતરી કરીએ તો 312.50 કિલો સિંગલ સુપર ફોસ્ફેટની જરૂરિયાત પડે. તો 312.50 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ એટલે આપણે 50 કિલોની બેગને ગણતરી કરવી પડે અને એટલી બેગ ખરીદવી પડે. અને આ જ પ્રકારે જો પોટાસ મ્યુરેટો પોટાસથી નાખવાનો હોય તો મ્યુરેટો પોટાસની અંદર 60 ટકા પોટાસ આવેલો હોય છે. એટલે કે 60 કિલો પોટાસ નાખવો હોય તો 100 કિલો સિંગલ સુપર મ્યુરેટો પોટાસ નાખવો પડે. તો આપણે 75 કિલો પોટાસ નાખવો હોય તો કેટલા કિલો મ્યુરેટો પોટાસ નાખવો પડે? અને આની આપણે ગણતરી કરીએ તો એનો જવાબ આવે છે 125 કિલો. તો આ પ્રમાણે 125 કિલો મ્યુરેટો પોટાસ આપણે વાપરીએ તો 75 કિલો પોટાસ જમીનમાં ભેળવી શકીએ. આ રીતે આપણે એક પોષક તત્વો ધરાવતા ખાતરની ગણતરી કરી શકીએ છીએ. જો બે પોષક તત્વો ધરાવતા ખાતર એટલે કે DAP જેની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ છે, જો આ ખાતર વાપરવાના હોય તો ઉપર મુજબની ગણતરી ખોટી પડે છે. નરેનભાઈ, આપે ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, નરેન પટેલ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. આજનો વિષય છે ખાતર વૃદ્ધિ નિયંત્રકો, દવાના પ્રમાણની ગણતરી અને સમજ. પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખાતર વૃદ્ધિ નિયંત્રકો, દવાના પ્રમાણની ગણતરી અને સમજ. આ અંગે નરેન પટેલ નવસારીથી પધાર્યા છે અને તે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, આપે જે વિવિધ નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસની વાત કરી, પરંતુ હવે આપણે વાત કરીએ એક કરતા વધુ પોષક તત્વો ધરાવતા જે રાસાયણિક ખાતરો હોય છે તેમાં ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? એકથી વધારે પોષક તત્વો ધરાવતા ખાતરો હોય તો તેની ગણતરી એક પોષક તત્વ ધરાવતા ખાતર પ્રમાણે કરી શકાય નહીં. તો પ્રથમ આપણે જોવું પડે કે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે DAPની અંદર 18% નાઇટ્રોજન છે અને 46% ફોસ્ફરસ છે. જો આપણે ફોસ્ફરસ નાખીએ તો ઓટોમેટિકલી નાઇટ્રોજન અંદર ઉમેરાઈ જાય છે. તો એ માટે આપણે પ્રથમ તો જે તત્વ વધારે હોય તેની ગણતરી કરવાની, એટલે કે ફોસ્ફરસની ગણતરી કરવાની. તો 46 કિલો ફોસ્ફરસ નાખવું હોય તો 100 કિલો DAP નાખવું પડે. અને જો કોઈ પાકનો ભલામણ કરેલો ખાતરનો દર 50 કિલો હોય તો 50 કિલો ફોસ્ફરસ નાખવા માટે આપણે કેટલું DAP નાખવું પડે? તો આની આપણે ગણતરી કરીએ તો 108 કિલો DAP નાખવું પડે. તો એ 50 કિલો ફોસ્ફરસને જમીનમાં ઉમેરે છે. પરંતુ આ 108 કિલો જે આપણે DAP ઉમેરીએ છીએ તેની સાથે 18% નાઇટ્રોજન પણ ઉમેરાઈ જાય છે. તો આની પણ ગણતરી કરવી પડે. તો આની ગણતરી ઊંધી રીતે કરવાની હોય છે કે 100 કિલો DAP નાખીએ તો 18% નાઇટ્રોજન ઉમેરાય, તો 108 કિલો DAP નાખીએ તો કેટલા ટકા નાઇટ્રોજન ઉમેરાય? તો આ પ્રમાણેની ગણતરી કરીએ તો જવાબ આવે છે 19.44, એટલે કે નજીક 20 કિલો. તો 20 કિલો નાઇટ્રોજન એ DAP દ્વારા ઉમેરાઈ જાય છે અને બાકીનો જે નાઇટ્રોજન છે તે આપણે યુરિયા દ્વારા અથવા અન્ય એક પોષક તત્વ ધરાવતા ખાતરો કે જે નાઇટ્રોજન ધરાવે છે તેનો ઉપયોગ કરીને આપણે ખાતર ઉપયોગમાં લઈ શકીએ છીએ. બાકીની ગણતરી એટલે કે પોટાશની ગણતરી એ એક પોષક તત્વ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. બરોબર, એટલે ચોક્કસ ગણતરી કરીને જ ખાતરોનો ઉપયોગ કરવો છે. આપણે જે હમણાં વિવિધ પદ્ધતિઓ જણાવી, થોડી ખેડૂત મિત્રો માટે થોડીક કદાચ ક્યારેક અઘરી પણ બની રહેતી હોય, પરંતુ આ સિવાય કોઈ ઇઝી પદ્ધતિ કરી કે જેથી કરી જેવી કે ગુણાંક પદ્ધતિ, તો એ ગુણાંક પદ્ધતિનો ઉપયોગ તેઓ કેવી રીતે કરવો તે અંગે વિસ્તારપૂર્વક માહિતી આપો. ગુણાંક શોધીને આપણે ગણતરી કરીએ તો એ ખૂબ જ સરળ પદ્ધતિ થાય છે. ઉપર મુજબની આપણે જે એક પોષક તત્વ ધરાવતા ખાતરોની ગણતરી અને એકથી વધુ પોષક તત્વ ધરાવતા ખાતરોની ગણતરી કરી એ થોડી અઘરી પણ બને છે અને ખેડૂતો માટે થોડી સરળ પણ નથી. તો આ માટે આપણે જો જુદા જુદા ખાતરો માટેના ગુણાંકો શોધી કાઢીએ તો આપણી ગણતરી ઈઝી થઈ જાય છે, એટલે કે સરળ થઈ જાય છે. દાખલા તરીકે આપણે યુરિયાની અંદર ગુણાંક શોધવો હોય તો યુરિયાના અંદર 46% નાઇટ્રોજન છે. તો 100 ને 46 વડે જો ભાગીએ તો 2.17 જવાબ આવે છે. આ 2.17 એ છે તે ગુણાંક છે. હવે ધારો કે કોઈ ખાતરનો, કોઈ ભલામણ કરેલ ખાતરનો દોષ 120 કિલો નાઇટ્રોજન ઉમેરવાનો હોય તો 120 × 2.17 કરો તો આપણને જે જવાબ મળે છે તે યુરિયાની ગણતરી આવી જાય છે કે આટલા કિલો યુરિયાની જરૂરિયાત પડે છે. તો એ રીતે આપણે જુદા જુદા ખાતરોના પણ આપણે ગુણાંકો શોધી શકીએ છીએ. દાખલા તરીકે એમાં આપણે જોઈએ
तो एमोनियम सल्फेट नी अंदर गुणांक आवे छे 5, सिंगल सुपर फॉस्फेट नी आवे छे 6.25, म्यूरेटो पोटास नी आवे छे 1.66 अने सल्फेटो पोटास नू आवे छे 2.10। तो आ जुदा जुदा गुणांकों शोधी आपणे ગણતરીને સરળ બનાવી શકીએ છીએ અને ખેડૂતોને ઉપયોગી બની જાય છે. હવે આપણે વાત કરીએ સજીવ ખેતીની, તો સજીવ ખેતીમાં જે દેશી ખાતર છે અથવા તો ખોળ આપવો હોય તો તેની ગણતરી ખેડૂત મિત્રોએ કેવી રીતે કરવી જોઈએ તે અંગે માહિતી આપો. દેશી ખાતર અથવા ખોળની ગણતરી, આ રાસાયણિક ખાતરોની ગણતરીમાં કોઈ ફેરફાર હોતો નથી, ફક્ત એટલું જ જુદું હોય છે કે આ દેશી ખાતર અને ખોળની અંદર રહેલા નાઇટ્રોજનના ટકા એના આધારે આપણે ગણતરી કરી અને જમીનમાં ઉમેરવું પડે છે. દાખલા તરીકે છાણિયા ખાતરની અંદર 0.5% નાઇટ્રોજન, 0.25% ફોસ્ફરસ અને 0.5% પોટાશ આવેલો હોય છે. તો આની અંદર છાણિયું જમીનમાં જો છાણિયું ખાતર ઉમેરવું હોય તો 0.5% નાઇટ્રોજનના આધારે ગણતરી કરી આપણે એની અંદર છાણિયું ખાતર ઉમેરી શકીએ છીએ. બરાબર. દાખલા તરીકે આપણે ગણવું હોય કે કોઈ પણ પાક માટે અથવા જમીનમાં આપણે 100 કિલો નાઇટ્રોજન ઉમેરવો હોય તો એની ગુણાંક આપણે 0.5 પરથી ગણીએ તો 200 ગુણાંક આવે. તો 200 × 100 કરીએ એટલે 20,000 કિલો છાણિયું ખાતર આપણે નાખવું પડે. તો આ રીતે ગુણાંક પદ્ધતિથી સરળતાથી તમે ગણતરી કરી શકો અને દેશી ખાતર અને ખોળને કયા આધારે ઉમેરવો તે આપણે જાણી શકીએ. સાહેબ, આપે ખૂબ સરસ માર્ગદર્શક માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી. દર્શક મિત્રો, નરેન પટેલ સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા વળીએ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખાતર, વૃદ્ધિ નિયંત્રકો, દવાના પ્રમાણની ગણતરી અને સમજ. નરેન પટેલ સાહેબ નવસારીથી પધાર્યા છે અને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, આપે હમણાં દેશી ખાતર અને એના વિશેની વાત કરી, હવે વાત કરીએ આપણે સૂક્ષ્મ જીવો અને જે રોગ જંતુનાશકો હોય છે કે તેના વિશેની માહિતી આપો. સૂક્ષ્મ તત્વો અને વૃદ્ધિ નિયંત્રકો પાકમાં પાકને જમીનથી અથવા પાક ઉપર છાંટીને આપવામાં આવે છે અને એ ખૂબ જ નજીવા પ્રમાણમાં આપવાનું હોય છે, જે ટકામાં હોય છે અથવા પીપીએમમાં હોય છે. આપણે પહેલા ટકા વિશે ગણતરી જોઈએ. તો 1 ટકા એટલે 1 ગ્રામ જે સોલ્યુશન, 1 ગ્રામ કોઈ પણ તત્વ અને તેને 100 ml પાણીમાં આપણે ઓગાળીએ તો 1 ટકાનું સોલ્યુશન એટલે કે દ્રાવણ થયું કહેવાય. ધારો કે આપણે બોરોન 1.5% જો આપણે આપવું હોય અથવા એનું દ્રાવણ બનાવવું હોય તો કેવી રીતે બને? આપણે અગાઉ જોયું કે 100 ml પાણીમાં 1 ગ્રામ બોરોન ઉમેરીએ તો 1 ટકાનું સોલ્યુશન થાય. જો આપણે 1 લિટર પાણીમાં 10 ગ્રામ બોરોન ઉમેરીએ તો પણ 1 ટકાનું સોલ્યુશન થાય. બરાબર. આ એક જાણવા જેવી વસ્તુ છે. અને વધારામાં 1.5% એટલે કે 1 લિટર પાણીમાં 15 ગ્રામ બોરોન આપણે ઉમેરીએ તો 1.5% સોલ્યુશન થઈ જાય. આ જ રીતે હવે પીપીએમમાં જોઈએ તો પીપીએમ એટલે 1 મિલીગ્રામ બોરોન જો 1 લિટર પાણીમાં ઉમેરવામાં આવે તો 1 PPM થાય. અને એ જ રીતે 1 ગ્રામ બોરોન જો 1 લિટર પાણીમાં ઉમેરવામાં આવે તો એ 1000 PPM થઈ જાય. બરાબર. અને આ જ રીતે પ્રવાહીમાં પણ આપણને ઘણા બધા ખાતરો મળે છે. તો પ્રવાહીની આપણે ગણતરી કરીએ તો 1 મિલી પ્રતિ 1000 લિટર પાણીમાં ઉમેરીએ તો 1 PPM થાય. અને 1 મિલી બોરોન જો પ્રતિ 1 લિટરમાં ઉમેરવામાં આવે તો 1 PPM થઈ જાય. બરાબર. હવે આપણે વાત કરીએ કે સૂક્ષ્મ તત્વો અને વૃદ્ધિ નિયંત્રકોને રૂપાંતરિત કરવાની કોઈ ગણતરી ખરી, તો તે અંગે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. એક આ ટકા બનાવવા અને ટકાનું સોલ્યુશન બનાવવું અને પીપીએમનું સોલ્યુશન બનાવવું એ જરા ઘણી પ્રોબ્લેમેટિક એટલે કે થોડો તમારો અઘરો પણ લઈ લે છે, અઘરો વિષય છે. તો ટકા ને પીપીએમમાં ફેરફાર કરવા હોય અથવા પીપીએમ ને ટકામાં ફેરફાર કરવા હોય તો પણ કરી શકાય છે. એટલે કે આપણે ટકાને જો 10,000 વડે ગુણીએ તો એ પીપીએમ કન્વર્ટ થાય છે, એટલે કે પીપીએમમાં બદલાઈ જાય છે. દાખલા તરીકે 1.5% બોરોનના સોલ્યુશનને આપણે 10,000 વડે ગુણીએ તો એ 15,000 PPMનું દ્રાવણ તૈયાર થઈ જાય. અને એ જ રીતે જો આપણે 15,000 PPM બોરોનના દ્રાવણને 10,000 વડે ભાગીએ તો એ 1.5% નું દ્રાવણ બની જાય છે. આમ
एकदम सरळताथी आपणे टकाने पीपीएम मां अने पीपीएम ने टका मां फेरफार अथवा रूपांतरित करी शकीए छीए। हवे अमारा खेडूत मित्रो माटे खूब अगत्यनो प्रश्न ए थाय के दबावनो जे छंटकाव करवानो होय छे के आपे तो अगाउथी जे मुद्दा जणाव्या ते तो खरा पण ते सिवायना कोई मुद्दा खरा के जे ध्यानमां राखवा जोईए तो ते विशे माहिती आपो। सौ प्रथम तो भलामण करेल दवाना जत्थाने मिलीलीटर अथवा ग्राममां आपणे फेरफार करी लेवा जोईए। घणीवार कृषि तज्ञों आपने कहे छे के 0.5 ml 0.10 ml तो 0.10 लीटर अथवा ए आपणे कन्वर्ट करता आवडवू जोईए, रूपांतरण करता आवडवू जोईए। एटले के 1 लीटर एटले के 1000 ml अने 1 किलोग्राम एटले 1000 ग्राम। आ एक प्रथम आपणे ध्यानमां राखवानी वात छे। बीजी वात छे के आपणा विस्तारमां एटले के पाकने आवरी लेतो पाणीनी जत्थो आपणे ख्याल होवो जोईए। એટલે કે 1 હેક્ટર વિસ્તારમાં 1000 લીટર પાણી જોઈએ અથવા તો 1 પંપની અંદર 10 લીટર પાણી જોઈએ તો એક આ પણ જથ્થાની જરૂરિયાત હોય છે। અને સૌથી અગત્યનું કે જે આપણને દવા ભલામણ કરેલી હોય છે એની અંદર ઝેરના ટકા કેટલા છે તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને વધારામાં ભલામણ કરેલ દવાના સાંદ્રતા પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। બરાબર, હવે ધારો કે અમારા ખેડૂત મિત્રોએ પ્રતિ હેક્ટર દીઠ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો હોય તો તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? પ્રતિ હેક્ટર દવાના ગણતરી માટે પણ એક સૂત્ર જ તૈયાર છે કે બજારમાં મળતી દવાઓનો જથ્થો એ આપણે ગણતરી કરવાની છે, જ્યારે એ માટેનું 1 હેક્ટર વિસ્તાર માટે વપરાતા પાણીનો જથ્થો ગુણ્યા દવાની ભલામણ કરેલ સાંદ્રતા અને એને બજારમાં મળતા દવામાં રહેલ સક્રિય તત્વો એટલે કે ઝેરના ટકા વડે ભાગતા આપણને એ દવાની જથ્થો મળી જાય છે। દાખલા તરીકે ચૂસ્યા પ્રકારની જીવાત માટે ડાયમિથિયોએટ 30% ઈસીના ભલામણ કરેલ જથ્થો 0.03% હોય તો એ માટે આપણે 1000 લીટર પાણી વાપરવાના હોય તો 1000 × 0.03 એને 30% વડે ભાગ 30 વડે ભાગતા જવાબ આવે છે 1 લીટર। એટલે કે 1000 ml પાણી આપણે 1000 લીટર પાણીમાં ઓગાળીએ અને આપણા એકમ 1 હેક્ટર વિસ્તારમાં જો છાંટીએ તો આપણને ચૂસ્યા પ્રકારની જીવાત સામે રક્ષણ મળે છે। સાહેબ, આપે ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી, વિષય ખૂબ રસપ્રદ છે પરંતુ આપણી પાસે સમયની મર્યાદા છે। આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને નવસારીથી પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। દર્શક મિત્રો, જોયું ને આજના સાહેબે જે ખાતર વૃદ્ધિ નિયંત્રકો દવાના પ્રમાણની ગણતરી અને સમજ વિશે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો। ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।